હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ફેસ ઉપર બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ એ શું હોય છે અને એ કેમ વારંવાર થાય છે. યંગ એજમાં આપણે જોઈએ છીએ કે હોર્મોનલ ચેન્જના કારણે પિમ્પલ્સ નીકળવાનું સ્ટાર્ટ થાય છે, તો આ શું કામ થાય છે. મારું નામ ડૉક્ટર ક્રિષ્ના ભલાલા, હું ડર્મેટોલોજીસ્ટ છું સુરતથી. હું રેગ્યુલરલી સ્કિન અને હેર રિલેટેડ ઇન્ફોર્મેશનના વિડીયોઝ મારી ચેનલ પર અપલોડ કરું છું. જો તમને પણ સ્કિન, હેર કે હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જેમ આપણે જાણીએ છીએ કે આપણા બોડીમાં હોર્મોન્સ હોય છે જે આ સીબેશિયસ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે અને એમાંથી ઓઇલ બનાવે છે. એ ઓઇલ થોડાક પોર્સના મદદથી ચામડીની ઉપર આવે છે અને એ ચામડી ઉપર ફેલાઈ જાય છે, જે આપણને એક મોઇશ્ચર તરીકે આપે છે. એ જ્યારે ઓઇલ વધારે પડતું બને છે ત્યારે આપણે એને ઓઇલી સ્કિન કહીએ છીએ. હવે આ જે ઓઇલ બનાવવાનું સ્ટાર્ટ થવાનું છે, નોર્મલી અમે જોયું છે કે લેડીઝમાં 12 વર્ષની ઉંમરે અને જેન્ટ્સમાં આપણે કહીએ તો 15 વર્ષની ઉંમરે આ હોર્મોન્સ બનવાનું સ્ટાર્ટ થાય છે. અને આ હોર્મોન્સ આગળ જેની સીબેશિયસ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરે છે, એટલે એમાંથી ધીરે ધીરે ઓઇલ પ્રોડક્શન સ્ટાર્ટ થાય છે. હવે અમુક એજમાં કે કોઈની વારસાગત રીતે સ્કિન તેવી હોય, જેમ કે મમ્મી પપ્પાને પણ પિમ્પલ્સ નીકળતા હોય, તો એ લોકોની સ્કિન જ એવી છે કે એ લોકોમાં એ હોર્મોન્સનું પ્રોડક્શન વધારે છે, જેના કારણે એ લોકોની સ્કિન બહુ વધારે ઓઇલી થઈ જાય છે. અને ધીરે ધીરે આ ઓઇલી સ્કિન છે એ બહાર આવવા માટે રસ્તો શોધે છે. હવે આ જે ઓઇલ બને છે એ નોર્મલી સાધારણ માત્રામાં બને તો આસાનીથી પોર્સના મદદથી ચામડી પર આવી જશે અને ફેલાઈ જશે અને તમને કોઈ તકલીફ નહીં થાય. પણ અમુક કેસમાં હોર્મોન્સના કારણે ઓઇલનું પ્રોડક્શન બહુ જ વધી જાય છે અને બહાર આવવા માટે રસ્તો શોધે છે. એ સમય દરમિયાન જો ચામડીમાં પોર્સ છે એ બંધ હોય તો એ જે ઓઇલ છે સુકાઈને નીચે સીબમ તરીકે ભેગું થાય છે અને એ ચામડીના નીચેના ભાગમાં ભેગું થવાના કારણે પિમ્પલ્સ બનાવવાની શરૂઆત કરે છે. હવે આમાં એ જો રસ્તો બહાર ખુલ્લો હોય તો આગળ એના હવામાનના કારણે એને આપણે ઓપન કોમેડોન્સ કહીએ છીએ, જ્યાં તમે જોશો કે ફેસ ઉપર તમને કાળા કલરના ટપકા દેખાય છે અને તેને દબાવો તો એ બહાર આવી જાય છે. આને ઓપન કોમેડોન્સ કહેવાય છે કે આપણે બ્લેક હેડ્સ પણ કહી શકીએ છીએ. હવે જ્યારે આ પોર્સની ઉપર ચામડીનું એક થર આવી જાય છે અને નીચે જે ઓઇલ જમા થયેલું છે બહાર નથી આવી શકતું, ત્યારે તમે ખાસ કરીને ફેસ પર જોયું હશે કે ઝીણા ઝીણા પીળા કે સફેદ કલરના ખીલ જેવી ફૂડલી થાય છે, એને તમે દબાવો તો બિલકુલ બહાર નથી આવતું. અને આ જ વસ્તુને આપણે વ્હાઇટ હેડ્સ કહીએ છીએ. તો બેઝિકલી આપણે જોયું કે જો ઓઇલ ચામડીના નીચે જ ભેગું થયા કરે, બહાર ના આવે, તો એને વ્હાઇટ હેડ્સ કહેવાય. અને આ જ ઓઇલ જો આસાનીથી બહાર આવી જાય તો આને બ્લેક હેડ્સ કહેવાય. હવે આપણે એ જોઈશું કે આ બ્લેક હેડ્સને વ્હાઇટ હેડ્સ કેમ વારંવાર થાય છે. હવે સૌથી અગત્યનું મેં તમને સમજાવ્યું કે આ પિમ્પલ્સ થવા માટેના પહેલાં સ્ટેપ છે. હવે આના માટે અમુક હોર્મોન્સ જવાબદાર છે અને હોર્મોન્સ ક્યારેક ક્યારેક વધી શકે છે. અમુક કેસમાં, જેમ કે જો તમારી ઊંઘ પ્રોપર નથી થતી કે તમે બહુ ટેન્શનમાં છો, કાં પછી તમારી એડોલેસન્ટ એટલે કે તમારી પ્યુબર્ટી આવે છે, પુખ્તા વય આવે છે, તો એ કેસમાં હોર્મોન્સ વધી જાય છે, એટલે પણ આ થઈ શકે. અને ખાવામાં, આજકાલ ખાવામાં જે આપણે શુગર ખાઈએ છીએ કે પછી ડેરી પ્રોડક્ટ એટલે કે ચીઝ છે, બટર છે કે ઘીવાળી વસ્તુ છે કે બ્રેડવાળી એટલે કે મેંદાવાળી વસ્તુ, આ બધી વસ્તુ જ્યારે આપણે બોડીમાં જાય છે ત્યારે આગળ જઈને હોર્મોન્સ વધારે છે. અને આ જ હોર્મોન્સ આપણી ચામડીમાં રહેલા સીબેશિયસ ગ્લેન્ડમાંથી તેલનું પ્રમાણ વધારે છે. એટલે જ તમે જોયું છે કે આ જે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ છે વારંવાર થાય છે. હવે તમારા માટે એક ટિપ્સ છે કે જો તમારે પણ વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ વારંવાર નથી જોતા તો થોડુંક કાળજી રાખવાની છે કે સેલિસિલિક એસિડવાળું ફેસવોશ દિવસમાં 2-3 વાર તમે વોશ કરો, જેના કારણે જો ઓઇલ વધારે બને છે તો આસાનીથી ક્લીન થઈ જાય. અને સૌથી અગત્યનું, જેટલું બને તેટલું ડેરી પ્રોડક્ટ્સ, શુગરવાળી વસ્તુ અને મેંદાવાળી વસ્તુ આ તમારી બોડીમાંથી અવોઇડ કરવાનું છે, એટલે કે હોર્મોન્સના વધારે. અને તમારા હોર્મોન્સ કંટ્રોલમાં રહે તેના માટે તમારે એક રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાની છે, સાથે સાથે થોડુંક ચાલવાનું રાખો, જેના કારણે હોર્મોન્સ સારા કંટ્રોલમાં રહે અને તમને પિમ્પલ્સ થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય. ફ્રેન્ડ્સ, જો તમને વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ કંટ્રોલ નથી થતા અને એમાંથી આગળ જઈને લાલ કલરના પિમ્પલ્સ થાય છે, તો હું ડેફિનેટલી તમને કહીશ કે તમારે એક ડર્મેટોલોજીસ્ટને પ્રોપર બતાવીને એની દવા કરાવવી જરૂરી છે. કેમ કે જો પિમ્પલ્સની સારવાર અર્લી સ્ટેજમાં થઈ ગઈ તો તમને ખાડા કે ડાઘા નહીં પડે, પણ જો તમે એને નેગ્લેક્ટ કરશો કે એની કાળજી નહીં રાખો તો આગળ જઈને એમાં ખાડા અને ડાઘા પડી શકે છે અને એની ટ્રીટમેન્ટ કરવી બહુ જ અઘરી છે. જો પિમ્પલ્સ, વ્હાઇટ હેડ્સ કે બ્લેક હેડ્સ રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જો અમને લાગશે કે આના ઉપર એક લોંગ વિડીયો બનાવવાની જરૂર છે તો ડેફિનેટલી અમે નેક્સ્ટ લોંગ વિડીયો બનાવીશું, નહીં તો તમને ચોક્કસપણે કમેન્ટમાં આન્સર આપીશું. સો ફ્રેન્ડ્સ, સ્ટે ટ્યુન ટિલ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.